પકડાયેલા ડ્રગ્સ અંગે ખુલાસો 3004 કિલોગ્રામ હેરોઇન પકડાયાની ડીઆરઆઈએ કરી સત્તાવાર જાહેરાત આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે જેમાં 4 અફઘાની અને 1 ઉઝબેકિસ્તાનનો નાગરિક જેતપુરમાં ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં ડેમ ઓવરફ્લો થવામાં 1 ફૂટ બાકી નીચાણવાળા 22 ગામોને સચેત કરાયા છે ડેમ નજીક અવરજવર નહીં કરવાની તાકીદ વલસાડમાં ફસાયેલા યુગલને સુરક્ષિત રીતે બચાવી લેવાયું એનડીઆરએફની ટીમે ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા બંને લોકોને રેસ્ક્યુ કર્યા 2 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન દિવસ દરમિયાન રાજ્યના 100 જેટલા તાલુકામાં વરસાદ કપરાડામાં સૌથી વધુ 1.5 ઇંચ ધરમપુર મહેસાણામાં 2 ઇંચથી વધુ વરસાદ પહેલીવાર દાંતીવાડા ડેમની જળસપાટીમાં વધારો રાજ્યમાં સરેરાશ 78.75% વરસાદ ચાલુ સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો સૌરાષ્ટ્રમાં સિઝનનો 89.80% વરસાદ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 78.05% વરસાદ ધોરાજી અને ધરમપુરમાં 4 ઇંચ વરસાદ પાવી જેતપુર અને કપરાડામાં 5 ઇંચ વરસાદ છોટાઉદેપુરના બોડેલીમાં 5.5 ઇંચ વરસાદ 64 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા મધુબન ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચી ડેમના 10 દરવાજા 2 મીટર ખોલાયા ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ વડોદરામાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ વરસાદને કારણે અનેક ગામોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા વાઘોડિયાના કેટલાક ગામોનો પાણીમાં ગરકાવ પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી સાબરકાંઠાના ખેડવા ડેમમાં લેવલ જાળવવા 250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હાથમાંથી જળાશયમાં 700 ક્યુસેક પાણીની આવક થઈ ઈડરમાં પડ્યો વરસાદ વરસાદી માહોલને પગલે ખેડૂતોને રાહત થઈ વિજયનગરમાં 1.5 ઇંચ વરસાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં છેલ્લા 3 દિવસથી અવિરત મેઘમહેર ગતરાત્રિથી જ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સિલવાસમાં 4 ઇંચ અને ખાનવેલમાં 8 ઇંચ ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર મહેસાણામાં રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકો પરેશાન વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી દાહોદની દૂધીમતી નદી 2 કાંઠે વહેતી થઈ દાહોદ અને ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થઈ સિઝનમાં પહેલી વખત દૂધીમતી નદી 2 કાંઠે વહેતી થઈ વલસાડમાં પણ 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે પહાડી વિસ્તારમાં અનેક જગ્યાએ નાના ઝરણાઓ અને ધોધ સક્રિય થયા ઉપલેટા ગઢાડા ગામમાં ભારે વરસાદ વરસતા લોકોને મુશ્કેલી ગામને હાઇવે સાથે જોડતો બેઠો પુલ અને કોઝવે પાણીમાં ગરકાવ ભારે વરસાદને કારણે છેલ્લા 10 દિવસથી કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામ લોકોને ચાલવામાં મુશ્કેલી અમદાવાદના ઇસનપુરમાં વરસાદ ઇસનપુર અને આસપાસના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા શહેરીજનોને ગરમીથી મળી રાહત મોરબીમાં થયેલા મેઘમહેરથી મચ્છુ 2 ડેમમાં નવા નીર આવ્યા મચ્છુ ડેમમાં 17 MCFT જેટલો પાણીનો જથ્થો 11 ગામોને પાણી પૂરું પાડતા આ ડેમમાં ઓગસ્ટ 2022 સુધી ચાલે તેટલું પાણી રાજ્યમાં સિઝનનો સરેરાશ 77% વરસાદ નોંધાયો સૌથી વધુ 88% વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 68% વરસાદ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 75% અને ઉત્તર ગુજરાતમાં 61% વરસાદ તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો પાણીની સતત આવકને પગલે ઉકાઈ ડેમની જળસપાટી 341.55 ફૂટ પર પહોંચી 11,000 ક્યુસેક પાણી હાઇડ્રોપાવર માટે છોડાયું ડેમમાં પાણીનો 90.87% લાઇવ જથ્થો જૂનાગઢ જિલ્લામાં 100%થી વધારે વરસાદ થયો અનરાધાર વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા નુકસાનને લઈ સરકારે હાથ ધર્યો સર્વે ધોરાજીમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો ભોળા ગામમાં ભારે વરસાદથી ઇમારત તૂટી પડી ઇમારતની દિવાલો તૂટી જતા છત પણ તૂટી પડી ઇમારત ખાલી હોવાથી જાનહાની નહીં ભારે વરસાદ વચ્ચે ધોરાજીમાં મકાનની ગેલેરી ધરાશાયી થઈ દરબારગઢ પાસે રોડ પર જૂના મકાનની ગેલેરી તૂટી પડી ઘટનામાં કોઈ જાનહાની નહીં લહેરીપુરા દરવાજાને છતનો ભાગ ધરાશાયી 2 દિવસ બાદ ઐતિહાસિક દરવાજાની મુલાકાતે પહોંચ્યા મેયર ડેપ્યુટી મેયર અને પુરાતત્વ ખાતાના અધિકારીઓ દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર ગરબાડાની ખરોડ સહિતની નદીમાં આવ્યા ઘોડાપૂર રાજ્ય સરકારે પૂરગ્રસ્ત વિસ્તારો માટે સૌથી મોટો નિર્ણય કર્યો સૌરાષ્ટ્રમાં પૂર પીડિતોની સહાયમાં ધરખમ વધારો કરાયો સરકારે દૂધાળા પશુનું મૃત્યુ થશે તો 30,000ને બદલે 50,000 આપવાની જાહેરાત કરી
घेटा बकरा मौत थशे तो 3000 ने बदले 5000 सहाय आपवानो निर्णय कर्यो। घर बकरी नुकसान बदल 3800 ना बदले 7000 अने झूपड़ावासियों ने 4100 ने बदले 10000 ने सहाय अपाशे। तो केटल शेड क्षतिग्रस्त थवा पर 5000 नुं वर्तर मळशे। झूपड़ा में समारकाम माटे 5900 ज्यारे अंशतः नुकसान पामेला मकानी सहाय में 5200 रूपियानो वधारो। सरकारनी सहायनी जाहेरात पर परेश धानाणीनुं निवेदन, कह्युं टाउते वावाझोडामां रूपाणी सरकारे मात्र जाहेरातोनो अंबार लगाव्यो परंतु आजे पण नथी मळी सहाय। जमीन पर खरो सर्वे करी सरकार करे सहाय। सहाय में वधारा पर परेश धानाणीनुं निवेदन, भूपेन्द्र पटेलनी सरकारे सहाय में करेलो नजीवो वधारो स्वीकार्य, सामान्य व्यक्ति ने सहाय मळे ते जरूरी। जूनागढ़ जिले में भारी वरसाद कारण खेडूतों ने थयेला नुकसान नो सर्वे शुरू करायो। माणावदर केशोदना घेड़ पंथक तेमज वंथली में ओजत और मधुवंती नदीना पाणीना कारणे खेतरो में मोटा पाये नुकसान। जूनागढ़ जिले में खेडूतोए मगफळी कपास और सोयाबीनू कर्युं हतुं सौथी वधु वावेतर। पूरना पाणी में धोवायो खेडूतोनो ऊभो पाक। नदी ने ऊंडी करवा और कांठा परथी दबाण दूर करवा खेडूतोनी मांग। हवे सोमवार अने मंगळवारे मंत्रीओए अचूक ऑफिस हाजर रहेवा निर्णय करायो। एमपी एमएलए सामान्य जनता माटे मंत्रीओने ऑफिसोमां रहेवा माटेना आदेश। राज्यना लोकोने धक्का न खावा पड़े अने सरळताथी काम थाय ते माटे निर्णय। जीती विभागना अधिकारीओए पण ऑफिसे हाजर रहेवू, सोम मंगळे कार्यक्रमोमां न जवा मंत्रीओने सूचना अपाई। अधिकारीओ माटे राज्य सरकारनो महत्वनो निर्णय, सोम मंगळवारे एमएलए अधिकारीने मळवा जाय तो अधिकारीओए धारासभ्योने तरत बोलावी लेवा आदेश। सोम मंगळवारे सिवायना दिवसे एमएलए एपॉइंटमेंट लेवी पड़शे। राज्य सरकारे बे मंत्रीओने प्रवक्ता तरीके नीम्या। हवेथी राजेन्द्र त्रिवेदी अने जीतू वाघाणी सरकार वती मीडिया साथे वातचीत करशे। गुजरातना राजकारणमां आरोप प्रत्यारोपनो दौर, भाजपना ज बे नेताओ वच्चे सोशियल मीडियामां ककड़ाट। नीतिन पटेल अने नारण काछड़े वच्चे शाब्दिक बाण। गांधीनगर जईए तो नीतिन भाई सामे नहोता जोता। भाजपना दिग्गज नेताओ वच्चेना विवाद पर पूर्व मुख्यमंत्री विजय रूपाणीनुं निवेदन। नारण काछड़िया अने नीतिन पटेल वच्चेनी वातचीतने गणावी दुर्भाग्यपूर्ण, कह्युं संगठनमां आपणे त्यां आवुं न होई शके। सांसद नारण काछड़िया और पूर्व नायब मुख्यमंत्री नीतिन पटेल वच्चेना शाब्दिक युद्ध में कांग्रेसे पण झंपलाव्यू। परेश धानाणीए कह्युं आ विवाद नीतिन पटेल ने पड़ा पर पाटा मारवा समान। महिसागरना लुणावाड़ा में आईटीआई में नौकरी वांछू विद्यार्थियों होबाड़ो। वायरमैन कोर्स करेला विद्यार्थियों ने जेटको कंपनी इंटरव्यू में बोलावीने टोरेंट कंपनी इंटरव्यू लेता रोष। मंत्रीओने जोईए छे लेटेस्ट मॉडलनी गाड़ीओ। मंत्रीओ माटे 7-8 नवी इनोवा कार खरीदवामां आवशे। केटलाक मंत्रीओए इनोवाना लेटेस्ट झेड मॉडलनी करी मांग। प्रोटोकॉल विभागने लख्या पत्र, बकेट शीट साथेनी कार मांगी। पूर्व राज्यपाल वजूभाई वाड़ाए सरकारी सुविधा लेवानो कर्यो इनकार। सरकारी बंगला सहित वाय केटेगरीनी सुरक्षा लेवानो इनकार। जरूरियात वगरनी एक पण सरकारी सुविधा वापरवानो इनकार। अमदावादमां कोंग्रेस धारासभ्योनी उठी मांग, नवा विपक्ष नेता के नवा प्रमुख जाहेर करवामां आवे। प्रदेश कोंग्रेसना प्रभारीनी झड़पथी निमणूक करवानी मांग। राहुल गांधी आवी शके छे गुजरात। गुजरात कोंग्रेसे राहुल गांधी पासे मांग्यो समय। संयोजकोनी बेठकमां हाजरी आपवानी रजूआत करी। ऑक्टोबर मासमां संयोजकोनी बेठकनुं आयोजन। गुजरात कोंग्रेसे बूथ दीठ संयोजकोनी करी छे निमणूक। राज्य सरकार द्वारा पंचायत विभाग की जाहिर करायेली भर्ती पर कांग्रेसना आकरा प्रहार। कांग्रेस प्रमुख अमित चावड़ाए कह्युं ज्यारे चूंटणी आवे त्यारे सरकार करे छे भर्तीनी जाहेरात। कामधेनु यूनिवर्सिटी में 10% ईडब्ल्यूएस कोटा लागू करी प्रवेश आपवा बाबते शिक्षण मंत्री ने पत्र। गुजरात वाली एकता मंडळे लख्यो शिक्षण मंत्री ने पत्र। प्रवेश मंजूरीना प्रथम दिवसे 2500 लोग सचिवालय आव्या। नवनियुक्त मंत्रीओ ने शुभेच्छा पाठवा मोटी संख्या में लोग उमटी पड़ा। सीएमओ में पण भारे भीड़ जोवा मळी। कांग्रेस नेता पवन बंसल अमदावाद की मुलाकाते सरदार वल्लभभाई स्मृति मंडल की बैठक में हाजरी आपी। पवन बंसल ने सरदार पटेल ट्रस्ट ना ट्रस्टी जाहिर कराया। सी आर पाटिल मध्यस्थी बाद बरोड़ा डेरी विवाद मामले डेरी सत्ताधीशों और धारासभ्यों वच्चे समाधान। दशहराए दूध उत्पादकों ने 18 करोड़ रूपया की कराशे चुकवणी। दशहरा दिवसे कराशे चुकवणी। समाचारों प्रवाह लगातार जारी रहेशे। हाल रोकाईशु एक ब्रेक माटे। फरी वरसाद आवाथी खेडूतोमां आनंद छવાયો। અમદાવાદમાં સવારથી ગાજવીજ સાથે વરસાદ, દોઢવ અને બોપલમાં 2.5 ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ। અમદાવાદના 70 વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ। વાસણા બેરેજની સપાટી 39482 મીટર થઈ, શહેરમાં અત્યાર સુધી સીઝનનો 24.21 ઇંચ વરસાદ।
અમદાવાદના વટવા વિસ્તારમાં પાણી ભરાયા, ઠેર ઠેર પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરી ફ્લોપ, નારોલ નરોડા રોડ પર વાહન ચાલકોની હાલાકીમાં વધારો। અમદાવાદના વેજલપુર, મખરવા અને બોડકદેવમાં વરસાદ, પૂર્વ વિસ્તારના મણિનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ। અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો, વરસાદને કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। અમદાવાદમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ, એસજી હાઈવે, સેટેલાઇટ, કોતા, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદ। તો અમદાવાદમાં ભારે વરસાદના કારણે નારોલમાં ભરાયા પાણી, પાણીના કારણે લોકોને ભારે હાલાકી, વરસાદી પાણીના કારણે વાહન વ્યવહારને અસર। ભારે વરસાદ બાદ અમદાવાદનો બોપલ વિસ્તાર પાણી પાણી, બોપલના સ્ટોલિંગ સિટીના રોડ પર વરસાદી પાણી ભરાયા, રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી। અમદાવાદના વસ્ત્રાલમાં વરસાદી પાણી ભરાયા, મુખ્યમંત્રી આવાસ યોજનાના સુંદરમ આવાસમાં એક ફૂટ પાણી ભરાઈ જતા રહીશો પરેશાનીમાં, રોડ લેવલથી આવાસ યોજનાના મકાનો નીચાણમાં હોવાથી પાણી ભરાયા। વરસાદના કારણે જશોદાનગર અને વટવા જીઆઈડીસીમાં પાણી ભરાયા, સામાન્ય વરસાદમાંથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, બારડોલીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, મહુવા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, મહુવા, પલસાણા, ઉમરપાડામાં 2-2 ઇંચ વરસાદ। સુરત જિલ્લામાં પ્રથમ વખત વરે નદી 2 કાંઠે થઈ, ઉપરવાસમાં વરસાદના કારણે ગોળધા ડેમમાં પણ પાણીની આવક થઈ। દુબાવ પુલ ઉપરથી પાણીના વહેણ જતા જોવા મળ્યા, જળસ્તર વધતા લો લેવલનો પુલ પાણીમાં ગરકાવ, 10થી વધુ ગામ સાથે માંડવીનો સીધો સંપર્ક કપાયો। સુરતમાં એકે રોડ શ્રીનાથમાં આવેલા અપાર્ટમેન્ટની નીચે દુકાનોમાં પાણી ભરાયા, ડ્રેનેજના પાણી દુકાનમાં ભરાતા દુકાનદારોમાં ભારે રોષ। પંચમહાલના ગોધરામાં વહેલી સવારથી જ છવાયો વરસાદી માહોલ, હળવા ઝાપટા સાથે શરૂ થયો વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી। ગોધરામાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી, ઘર પાસે મૂકેલા વાહનો પણ પાણીમાં ગરકાવ, ગોધરાના રહીશોએ ઘરોમાંથી પાણી કાઢવાનું કામ શરૂ કર્યું। ભારે વરસાદના પગલે ગોધરાના વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી, ગોધરા અમદાવાદ હાઈવે, ભૂરાવા વિસ્તારના ચિત્રા ખાડી તેમજ સિંદુરી માતા વિસ્તારમાં પાણી ભરાયા। પંચમહાલના જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો, ગોધરામાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક, સુકી નદીમાં પણ નવા નીરની આવક। પંચમહાલના ઘોઘંબામાં વરસાદને પગલે બાકરોલથી શિવરાજપુરને જોડતો માર્ગ બંધ, ડુબક નાળા પર પાણી ફરીવડતા પાણીના પ્રવાહમાં ટેન્કર તણાયું। પંચમહાલના જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે હાથરી ધોધ ખીલી ઉઠ્યો, ઉપરવાસમાં વરસાદને કારણે ધોધ ખીલી ઉઠ્યો, ધોધને જોવા માટે સહેલાણીઓની ભારે ભીડ। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ, પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ, વરસાદના પાણી પગથિયા પર ઉતર્યા, પાવાગઢ ઉપર રમણીય દ્રશ્યો સર્જાયા। ગોધરામાં મેઘરાજાની જમાવટ, ભારે વરસાદના કારણે ગદુકપુરા મેશરી નદી ઉપર આવેલા બ્રિજ પરથી વહ્યા પાણી, ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા। પંચમહાલ જિલ્લામાં અવિરત મેઘમહેરના પગલે કાલોલ તાલુકાની કરાડ નદી 2 કાંઠે વહેતી થઈ, ચાલુ સિઝનમાં પ્રથમ વખત નદી 2 કાંઠે વહી, નદી પર આવેલો ચેકડેમ થયો ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીનો માહોલ। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ, લીમખેડા, દેવગઢ, બારિયા સહિતના પંથકમાં વરસાદ, ઉપરવાસમાં વરસાદને પગલે ઉમરિયા અને હડફ ડેમ ઓવરફ્લો, સિઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો, ધાનપુરમાં વહેલી સવારથી વરસાદ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। દાહોદના દેવગઢ બારિયામાં વીજળી પડતા ટાવરને નુકસાન, દેવગઢ બારિયાના ઐતિહાસિક ટાવર ઉપર વીજળી પડતા ટાવરનો મુખ્ય ઘુમ્મટ તૂટીને નીચે પડ્યો, જાનહાની ટળી। ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, 1 કલાક ધોધમાર વરસાદ પડતા રોજ દરરોડ રસ્તા પર પાણી ફરી વળ્યા, જલાલપુર, બાંડવા, પાટણા, વિકળયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે ભાવનગરની ભીકડા કેનાલમાં નવા નીરની આવક, સતત છેલ્લા 10 દિવસથી ભીકડા કેનાલમાં પાણીની આવક, ભીકડા કેનાલ મારફતે આવતા પાણીનો ભાવનગર ગૌરીશંકર તળાવમાં પાણીનો થશે સંગ્રહ। ભાવનગરના મહુવા પંથકમાં વરસાદી માહોલ જામ્યો, મહુવા શહેરમાં વીજળીના કડાકા સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ। જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, સવારથી ધીમી ધારે 1 ઇંચ જેટલો વરસાદ, ગિરનાર પર્વત પર વરસાદને લઈને દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, વિસાવદરમાં સવારથી જ ધીમી ધારે વરસાદ, વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। જૂનાગઢના ઓજત નદી પર આવેલા બાદલપરા ડેમમાં આવ્યા નવા નીર, ડેમ 97% ભરાતા 2 દરવાજા 2 ફૂટ ખોલાયા, ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક।
डभोई शहर और तालुका में धमाकेदार वरसाद, रोड रस्ता पर पानी। हवामान विभाग की आगाही अनुसार वरसाद की एंट्री, छेल्ला बे त्रण दिवस थी वरसाद आगमन साथ वातावरण में ठंडक। वेलकम बैक, समाचारों में आगे बढ़िए। पंजाब में नवा मुख्यमंत्री बाद राजनीति में गरमावो वधी गयो छे। कैप्टन अमरिंदर सिंह खोल्यो मोर्चो, राहुल ने प्रियंका ने गणाव्या अनुभवहीन। कह्यू सिद्धू देश माटे खतरो, सीएम पद नो चेहरो बनशे तो हरावा करीश दरेक प्रयत्न। बंगाल की हाईप्रोफाइल भवानीपुर विधानसभा बैठक माटे ममता बेनर्जी ने लोगों ने मतदान करवा अपील। कहूं भवानीपुर माटे लोगों जरूर थी मतदान करे, जो लोग वोट नहीं आपे तो सीएम तरीके फरज नहीं बजाई शके। कलकत्ता इब्राहिम रोड पर मुख्यमंत्री ममता बेनर्जी की सभा थी कैंसल, भारी वरसाद पड़ता कैंसल करवी पड़ी सभा। पीएम मोदी आज थी अमेरिका ना प्रवासे, अमेरिका प्रवास ने लई पीएम मोदी ट्वीट, भारत अमेरिका वच्चे द्विपक्षीय बातचीत थशे। यूएनजीए में वैश्विक पड़कार अंगे संबोधन। प्रधानमंत्री नरेन्द्र मोदी 23 सप्टेम्बरे अमेरिका राष्ट्रपति साथ बैठक थशे तो क्वाड सम्मेलन में चार देशों प्रमुख एक मंच पर देखाशे। पीएम प्रवास थी चीन की चिंता वधी। पीएम मोदी साथ भारत विदेश मंत्री एस जयशंकर और राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल आ प्रवास में साथ। अमेरिका में पीएम मोदी संयुक्त राष्ट्र महासभा ने संबोधित करते। पीएम मोदी की अमेरिकी यात्रा पर उपराष्ट्रपति कमला हेरिस साथ बैठक थे। आ सीवाय क्वाड समिट व्हाइट हाउस में थे, ज्यां चार देश अमेरिका भारत जापान और ऑस्ट्रेलिया नेता पहली वक्त फिजिकल बैठक करते। पीएम मोदी अमेरिकी प्रवास पर कांग्रेस नेता राशिद अल्वी निवेदन, कहूं भारते पहला पोताना इंटरेस्ट माटे विचारवू जोईए, अमेरिका ना कहवा मुजब न चालवू जोईए। महंत नरेन्द्र गिरी महासमाधि में लीन, पार्थिव देह ने संगम स्नान करी पछी मठ में आपवामां आवी भूसमाधि। नरेन्द्र गिरी की सुसाइड नोट में जाहिर उत्तराधिकारी बलवीरे अंतिम प्रक्रिया संपन्न करावी। महंत नरेन्द्र गिरीना शिष्य आनंद गिरी ने ज्युडिशियल कस्टडी में मोकलायो, तेनी साथे पुजारी आद्य तिवारी ने पण ज्युडिशियल कस्टडी में मोकलायो। बन्ने 14 दिवस सुधी न्यायिक हिरासत में रहेशे। महंत नरेन्द्र गिरीना शिष्य आनंद गिरीना आश्रम ने सील करायो, प्रशासने बीजी वक्त कार्यवाही करी, अगौ पण करायो हतो सील, नक्शो पास कराव्या नगर आश्रम नो निर्माण करायो होवानो आरोप। नरेन्द्र गिरी की सुसाइड नोट में उत्तराधिकारी नामनु ऐलान। हरगोविंद गिरी ने बलवीर गिरी ने मठना महंत बनावानी अपील। प्रयागराज में अखाड़ा परिषद में मळनारी बैठक में लेवाशे निर्णय। चंडीगढ़ में स्वर्णिम विजय दिवस पहला एर शो नु रिहर्सल करायो, पहलीवार सुखना लेक पर करायो एर शो, जेमा राफेल लड़ाकू विमान पण सामेल, साथे ज चीनूक हेलिकॉप्टरे पण कर्यो आकाश में अभ्यास। जम्मू काश्मीर उधमपुर में सेना एक चित्ता हेलिकॉप्टर दुर्घटनाग्रस्त थयु, खराब हवामान कारण दुर्घटना थी, जेमा बे पायलट ना मौत निपजा। राजस्थान अलवर में एक दर्दी नी साथे आवेला संबंधीए डॉक्टर और हॉस्पिटल स्टाफ साथ मारपीट करी, दर्दीए झेर पीधु हतु जेनी सारवार चाली रही थी, ते दरमियान तेना संबंधीए करी मारामारी। दर्दीनी सारवारना रूपिया चूकव्या वगर ते संबंधी लई जता हंगामो थयो अने मारपीट थई। आखी घटना सीसीटीवी में कैद थई। हॉस्पिटल स्टाफे दर्दीना संबंधी विरुद्ध नोंधावी फरियाद। यूपीना जालौन में एक युवती पर एसिड एटेक, बे बाइक सवारोए घटना ने आप्यो अंजाम। कोच विस्तार में भरबजारे युवती पर करवामां आव्यो एसिड एटेक, गंभीर हालत में युवती सारवार हेठळ। दिल्ली सरकारे म्यूजिक बस की शुरुआत करी, आ बस में म्यूजिक नी साथे साथे रिकॉर्डिंग स्टूडियो पण उपलब्ध। म्यूजिक अने फिल्म प्रोडक्शन में भविष्य बनावनारा विद्यार्थी ने आ बस में ट्रेन करवामां आवशे। बिहारना बांकामा सीएम नीतीश कुमारे रोपवे नु कर्यु उद्घाटन, बांकामा पर्यटन ने प्रोत्साहन आपवा माटे सरकारे केटलाय नवा प्रोजेक्टो कर्या छे शुरू। गुवाहाटी की ब्रह्मपुत्र नदी पर बनावेलो रोपवे ने एक वर्ष पूर्ण थयो, भारत नो सौथी लांबो रोपवे छे ब्रह्मपुत्र रोपवे, लाखों की संख्या में आवे छे प्रवासी। गुवाहाटी ने उत्तर गुवाहाटी ने जोड़े छे आ रोपवे, 56 करोड़ खर्चे 1.8 किलोमीटर लांबो रोपवे बनावायो, 8 मिनिट में एक सफर पूर्ण करे छे रोपवे। समाचार सुपरफास्ट में अत्यारे आटलू ज, नमस्कार। विस्तारों में